નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા તો દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી માંગણીઓ સ્વીકારવા કરી રજૂઆત. મહીસાગર જિલ્લાના ભાજપના યુવા મોરચા દ્વારા લુણાવાડા ખાતે સ્વામી વિવેકાનંદના જન્મજયંતિના દિવસે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ તેલ ભરેલી ઇકો ગાડી ઝડપાઈ. એક તરફ સરકાર દ્વારા કોરોનાના રસીકરણની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે ચોટીલાના આરોગ્ય કર્મચારીઓ પડતર માગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. શિયાર ગામની સીમમાં હજારો વીઘાથી વધુ ઘઉંના પાકને પૂરતું પાણી ન મળવાથી ગામના લોકોએ જાતે જ કેનાલનું સફાઈ કામ હાથ ધર્યું. ભરૂચ સિવિલના પીએસસી સીએસસી સ્ટાફને 3 મહિનાનો પગાર ન ચૂકવાતા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા. બનાસકાંઠાના પાલનપુરમાં ડીવાયએસપીના હસ્તે પશુ પક્ષી જીવ સેવા કેન્દ્ર ખુલ્લું મુકાયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજારમાં ઉત્તરાયણ પર્વને એક દિવસ અગાઉ બજારમાં ગ્રાહકોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું, તો બજારમાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક વગર ફરતા લોકો છતાં પ્રાંતિજ પોલીસ પ્રેક્ષક બની નિહાળતી હોય તેવું લાગી રહ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન નાળિયા વિસ્તારમાં આવેલ આંગણવાડી ખાતે બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ વિસ્તારની દીકરીઓને આંગણવાડી ખાતે બોલાવીને ઉંમર પ્રમાણેની જાણકારી આપવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત જાયન્સ ગ્રુપ પ્રાંતિજ સહેલીના પ્રમુખ વર્ષાબેન ભાવસારે પોતાનો જન્મદિવસ પોતાના ઘરે કે હોટેલે ઉજવવાને બદલે પ્રાંતિજ ખાતે આવેલી આંગણવાડીના ભૂલકાઓને પતંગ દોરી પીપુડા ચશ્મા ચીકી ફૂટ આપીને ઉજવણી કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસર અને સરલ ખાતે નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ઇમરજન્સી પક્ષી સારવાર કેમ્પ ખોલવામાં આવ્યો હતો, તો શ્વાનો માટે ખસની દવા નાખી લાડુ બનાવવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ અને પ્રાંતિજ નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા આંગણવાડીના બાળકોને પ્રતંગ ભૂંગળા અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઉત્તરાયણ પર્વ અંતર્ગત શાકભાજીના વેપારીઓને ત્યાં પણ સવારથી ભીડ જોવા મળી હતી અને મહિલાઓ દ્વારા ઉદ્યા માટે વિવિધ પ્રકારના શાકભાજીની ખરીદી કરતી જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા દ્વારા લારી ગલ્લા મંડપ બાંધીને ધંધો કરતા વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો, જેમાં લારીવાળા પાસેથી 300 રૂપિયા, દુકાન કે કેબિન આગળ દબાણ કરેલ ગલ્લા માલિકો પાસેથી 500 રૂપિયા અને મંડપ બાંધીને ધંધો કરતા વેપારીઓ પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, તો નગરપાલિકા દ્વારા કુલ 21,900નો દંડ વસૂલ કર્યો હતો. તો દંડ વસૂલ કરવામાં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. સુરતમાં માત્ર 3,000ની લેતી દેતીમાં એક યુવકની હત્યા થઈ. રાજકોટમાં BMW કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત. દિયોદરના ડુંગરાસર ગામની ગુમ મહિલાની લાશ મળી. ભારતમાં ટેસ્લા કંપનીની ધમાકેદાર એન્ટ્રી. આ સાથે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.